સંઘ પ્રદેશ દીવમાં વીકેન્ડ લોકડાઉનમાં પ્રશાસનની પ્રજા તરફથી મળ્યો પૂરતો સહકાર. દીવની પ્રજાએ કામ સિવાય બહાર નીકળવાનું પસંદ ના કર્યું અને દીવ જિલ્લામાં આનુષાંગિક સેવાઓ સિવાયના તમામ વ્યવહારો આજે બંધ જોવા મળ્યા. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં વધતા જતા કોરોના એક્ટિવ કેસની ગંભીરતાને ધ્યાને લઈને સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા ત્રણેય પ્રદેશોમાં વીકેન્ડ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસંધાને આજે પ્રથમ શનિવાર અને વીકેન્ડ લોકડાઉનના પ્રથમ દિવસે દીવ પ્રશાસનને પ્રજાનો પૂરતો સહયોગ મળ્યો છે. વિશ્વભરમાં ચાલી રહેલ કોરોનાના કહેથી પોતાનો યોગ્ય બચાવ કરતા અને દીવમાં સંક્રમણની અટકાયત કરવા હેતુ પ્રજાએ સ્વૈચ્છિક રીતે ઘરમાં રહીને પ્રશાસનને પૂરતો સહયોગ આપ્યો છે. वीकेंड लॉकडाउन का एनफोर्समेंट 17 तारीख से शुरू किया जा रहा है और इसमें लोगों से अपील है कि वे अपने घर में रहें और अनलेस कोई उनको बहुत ही कोई अर्जेंट एसेंशियल एक्टिविटी की रिक्वायरमेंट हो सभी को घर से बाहर निकले. अदरवाइज वे लॉकडाउन का एनफोर्समेंट पूरी तरह दी प्रशासन का सहयोग दे तभी हम कोरोना महामारी से ज़िले को और संघ प्रदेश को बचा पाएंगे. तो ये लोगों के लिए अपील है कि वे अगर वो बाहर निकलते हैं तो वे मास्क पहने रहें और सोशल डिस्टेंसिंग और सैनिटाइजेशन का पूरा पूरा ध्यान दें और लॉकडाउन का पूरा एनफोर्समेंट भी एक प्रशासन का सहयोग અને કામ સિવાય બહાર નીકળવાનું પ્રજાએ ટાળ્યું છે અને સંપૂર્ણ દીવ જિલ્લામાં આનુષાંગિક સેવાઓ સિવાયના તમામ વ્યવહારો બંધ જોવા મળી રહેલ છે અને રસ્તાઓ તેમજ બજારો ખાલી ખમ જોવા મળેલ. સાથે દીવ પોલીસ અધિક્ષક અનુજકુમારના માર્ગદર્શનમાં દીવ પોલીસ દ્વારા પણ સતત સાયરનના માધ્યમથી સંપૂર્ણ દીવ જિલ્લામાં વિભિન્ન સ્થળો પર જઈને લોકોને ઘરમાં જ રહેવા અને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહેલ છે. હાલ દીવ જિલ્લામાં ગઈકાલ સુધીમાં જોઈએ તો 49 જેટલા કોરોના એક્ટિવ કેસ છે. જેને ધ્યાનમાં લઈ સંક્રમણને અટકાવવા પ્રશાસન દ્વારા આ ખૂબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે કોરોનાને દીવમાં વધુ સંક્રમિત થતો અટકાવવા માટે તારીખ 17 તેમજ 18 એપ્રિલના રોજ એમ બે દિવસ માટે દીવ જિલ્લામાં આનુષાંગિક સેવા સિવાયના તમામ વ્યવહારો પર રોક લગાવી છે. પ્રજા તેમાં પૂરો સહકાર આપે તેવી અપીલ પ્રશાસન દ્વારા વારંવાર પણ કરવામાં આવી રહેલ છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.